बारिश का मौसम शुरू होते ही जलजनित बीमारियों में इजाफा देखने मिलता है। ऐसे में जूनागढ़ से ये खबर सामने आ रही है। जब से बारिश के मौसम की शुरुआत हुई है, जूनागढ़ में भी जलजनित बीमारियां बढ़ती जा रही है। लोगों में काफ़ी ज़्यादा बीमारियां बढ़ गई है, जिसके मद्देनज़र सरकारी अस्पतालों में ओपीडी में मरीजों की तादाद में इजाफा देखने मिल रहा है। उसी के मद्देनज़र जूनागढ़ सिविल अस्पताल के सुपरिटेंडेंट की ओर से अपनी प्रतिक्रिया दी गई है। सिविल हॉस्पिटल जूनागढ़ खाते मे महीनानी सरखामणीमां जून मासमां झाड़ा उल्टीना केसमां थोड़ोक वधारो जोवा मळेलो हतो। मे मासमां 219 कुल केस हता, જેની સરખામણીમાં જૂનમાં 247 કેસ નોંધાયેલ હતા તથા જુલાઈ માસમાં 15 તારીખ સુધીમાં 100 જેટલા ઝાડા ઉલટીના કેસ નોંધાયેલ છે। એવી જ રીતે ટાઇફોઇડના મે માસમાં 4 કેસ હતા, જેની સામે જૂન માસમાં 8 તથા જુલાઈમાં 15 તારીખ સુધીમાં 6 કેસ નોંધાયેલ છે। શરદી, ઉધરસ અને શ્વસનતંત્રના ઇન્ફેક્શનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળેલ છે। મેની સરખામણીમાં મેમાં 100 કેસ સામે જૂનમાં 60 કેસ તથા જુલાઈમાં અત્યાર સુધીમાં 25 કેસ નોંધાયેલ છે। ઝાડા ઉલટીના કેસમાં થોડોક વધારો જોવા મળતા સૌએ થોડુંક ખાવા પીવામાં ધ્યાન રાખવું જરૂરી છે। બહારનું પાણી તથા ખોરાક બને તેટલો ટાળવો, પાણી ઉકાળીને ઠંડુ કરેલું પાણી પીવું હિતાવહ છે અથવા ક્લોરિનેટેડ વોટર પીવું હિતાવહ છે, અને બને ત્યાં સુધી વાસી ખોરાક ખાવો નહીં, સ્વચ્છ અને તાજો ખોરાક ગ્રહણ કરવો, એ જ બધાએ ધ્યાન રાખવું જરૂરી છે। હમસે જુડે રહેને કે લિયે હમારે યુટ્યુબ ચેનલ કો સબસ્ક્રાઇબ કરે ઓર નઈ વિડિયો કી નોટિફિકેશન કે લિયે બેલ આઇકન કો દબાયે।